तो विद्यार्थी मित्रों, हवे विज्ञान में आपणो जे पहलो पाठ छे एने समझिए। शुं नाम छे पाठनुं? रासायणिक प्रक्रियाओ अने समीकरणो। एटले के पाठमां आपणे रासायणिक प्रक्रियाओ विशे अभ्यास करीशुं अने समीकरणों अंगे पण माहिती मेळवीशुं। चलो चर्चा करिए प्रक्रियाओ विषे कि प्रक्रियाओ बे प्रकारनी होय छे, के प्रक्रियाओ बे प्रकारनी होय छे। एक छे भौतिक प्रक्रिया तो बीजी छे रासायनिक प्रक्रिया। के प्रक्रिया बे प्रकारनी होय छे, एक छे भौतिक प्रक्रिया तो बीजी छे रासायनिक प्रक्रिया। हवे आपणे जाणीए छीए नवमा धोरण सुधी ज्यारे आपणे समीकरण लखता એ વખતે આપણને ખ્યાલ છે કે તીરની ડાબી તરફ આપણે પ્રક્રિયકોને દર્શાવતા અને જમણી તરફ આપણે નિપજને દર્શાવતા। ભૌતિક પ્રક્રિયામાં કેવું હોય છે? હવે ભૌતિક પ્રક્રિયાને સમજવા માટે અહીં બરફ અને પાણી આપણે આવું ઉદાહરણ લઈ શકીએ। શું भौतिक प्रक्रिया में केवु होय छे? प्रक्रियक अने निपज में भौतिक अवस्था जुदी जुदी होय छे। आ घन छे, आ प्रवाही छे, भौतिक अवस्था जुदी छे, परंतु रासायनिक रीते तो समान होय छे। भौतिक प्रक्रिया में प्रक्रियक અને નિપજમાં પ્રક્રિયકો અને નિપજ પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા જુદી જુદી એટલે કે અસમાન હોય છે। જુદી જુદી લખો, અલગ અલગ લખો, બધું ચાલશે। ભૌતિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજમાં ભૌતિક અવસ્થા જુદી જુદી હોય છે। ઘન, પ્રવાહી, વાયુ, જલીય દ્રાવણ એ રીતે અસમાન હોય છે, પરંતુ તેઓ રાસાયણિક રીતે સમાન હોય છે। કહે છે આ પ્રક્રિયક છે તો આ નિપજ છે। પ્રક્રિયાઓ બે પ્રકારની છે, એક છે ભૌતિક તો બીજી છે રાસાયણિક। હવે ભૌતિક પ્રક્રિયામાં શું હોય છે? તો પ્રક્રિયક અને નિપજ બંનેની ભૌતિક અવસ્થા જુદી જુદી હોય છે। આ ઘન છે તો આ ઘન નથી, પ્રવાહી, વાયુ, જલીય દ્રાવણ ગમે તે હોઈ શકે। ભૌતિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ બંનેની ભૌતિક અવસ્થા જુદી જુદી હોય છે, પરંતુ બંને રાસાયણિક દ્રષ્ટિકોણથી સમાન હોય છે। બસ આનાથી બિલકુલ ઊંધો। અહીં ભૌતિક અવસ્થા જુદી જુદી હતી, અહીં રાસાયણિક રીતે એ અસમાન હશે। રાસાયણિક પ્રક્રિયામાં શું હોય છે? તો પ્રક્રિયક અને નિપજ એ રાસાયણિક રીતે અસમાન હોય છે, જુદા જુદા હોય છે। કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજ
रासायनिक रीते असमान होय छे, એટલે કે અલગ અલગ હોય છે, પરંતુ એમની ભૌતિક અવસ્થા સમાન હોય એવું નથી. ભૌતિક અવસ્થા સમાન હોય શકે, અસમાન પણ હોય શકે, પરંતુ તેમની ભૌતિક અવસ્થા સમાન હોય શકે કે અસમાન હોય શકે. ચલો પ્રક્રિયા એના વિશે આપણે માહિતી મેળવી દીધી. ચલો હવે થોડુંક વિસ્તૃત સમજીએ. સમજીએ કે આપણા રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ, આપણા રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે આપણે એની ચર્ચા કરીએ. પહેલી બાબત, દૂધમાંથી દહીં બનવું. આપણા રોજિંદા જીવનમાં આપણે આવી રાસાયણિક પ્રક્રિયાઓ જોયેલી છે કે દૂધમાંથી દહીં બનવું, કાચા ફળોનું પાકા ફળોમાં રૂપાંતરિત થવું. આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આપણે રોજિંદા જીવનમાં જોતા હોઈએ છીએ. દૂધમાંથી દહી બનવું, કાચા ફળોનું પાકા ફળોમાં રૂપાંતરિત થવું. અરે, ઉનાળાનો દિવસ હોય અને આ ઓરડાના તાપમાને આપણે દૂધને મૂકી રાખ્યું છે તો સાંજ પડતા પહેલા દૂધ બગડી જાય છે, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. કે ઉનાળાના દિવસોમાં ઓરડાના તાપમાને દૂધનું બગડી જવું આ પણ રાસાયણિક પ્રક્રિયા છે. દૂધમાંથી દહી બનવું, કાચા ફળોનું પાકા ફળોમાં રૂપાંતરિત થવું. ઉનાળાનો દિવસ હોય અને આ રૂમ ટેમ્પરેચરે, એટલે કે ઓરડાના તાપમાને દૂધ બગડી જવું, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આપણે રોજિંદા જીવનમાં જોતા હોઈએ છીએ. માની લો કે લોખંડની કોઈ વસ્તુ છે, એ પછી ખિલ્લો હોય, તપેલી હોય, તવો હોય, કે લોખંડનો દરવાજો હોય, કોઈ પણ વસ્તુ હોય કે ટેબલ હોય, અને આપણે એને ભેજવાળી હવામાં મૂકી રાખીએ છીએ તો થોડાક સમય પછી એના ઉપર કાટ આવે છે, તો એ પણ રાસાયણિક પ્રક્રિયા જ છે. લોખંડની વસ્તુ જેવી કે તવો, તપેલી, ખિલ્લા કે અન્યને ભેજવાળી હવામાં ખુલ્લી રાખતા તેને કાટ લાગે છે, એ પણ રાસાયણિક પ્રક્રિયા જ છે. ચલો આગળ અન્ય ઉદાહરણને આપણે સમજીએ કે રોજિંદા જીવનમાં ક્યાં જોવા મળે છે આપણી આ રાસાયણિક પ્રક્રિયાઓ. તો એક છે ખોરાકનું રાંધવું. ખોરાકનું રાંધવું, આપણે જે ખોરાક ખાધો છે એ ખોરાકનું પાચન થવું, ખાધેલા ખોરાકનું પાચન થવું, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે જે રોજિંદા જીવનમાં આપણે જોતા હોઈએ છીએ. કે ખોરાકનું રાંધવું, રાંધેલો ખોરાક જે આપણે ખાધો, એટલે ફળ ખાતા, શાકભાજી ખાતા, કોઈ પણ ખોરાક આપણે ખાધો એનું પાચન થવું,
દ્રાક્ષનું આથવણ થવું અને શ્વાસોચ્છવાસની જે ક્રિયા છે એ દરમિયાન થતી ક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસોચ્છવાસ માં થતી ક્રિયા આ પણ રાસાયણિક પ્રક્રિયા જ છે. તો જોયું આપણે કે રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. આપણે એની ચર્ચા કરી કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે એની ચર્ચા કરી. તો હવે ચર્ચા કરીએ કે રાસાયણિક પ્રક્રિયામાં કયા કયા ફેરફારો જોવા મળતા હોય છે, કે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો કયા કયા ફેરફારો જોવા મળે છે આપણે એની ચર્ચા કરીએ. કે રાસાયણિક પ્રક્રિયામાં જોવા મળતા ફેરફારો, કે રાસાયણિક પ્રક્રિયામાં કયા કયા ફેરફારો જોવા મળે છે. પહેલી બાબત કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ શકે છે. આપણે હમણાં વાત કરીને ભૌતિક ફેરફાર છે જેમાં ભૌતિક અવસ્થા બદલાય છે. રાસાયણિક પ્રક્રિયા છે એમાં ભૌતિક અવસ્થા જુદી જુદી હોઈ શકે, એટલે કે પ્રક્રિયક અને નિપજમાં ભૌતિક અવસ્થા જુદી છે, એટલે કે અવસ્થામાં ફેરફાર થયો. કે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થની ભૌતિક અવસ્થા એમાં ફેરફાર થતો હોય છે. કે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે. પદાર્થના રંગમાં પણ પરિવર્તન જોવા મળે છે. જો રાસાયણિક પ્રક્રિયામાં કાચું ફળ જે હોય અને એમાંથી રાસાયણિક પ્રક્રિયા થયા પછી જે ફળ પાકું બને છે બંનેમાં રંગ અલગ અલગ હોય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાના લીધે પદાર્થમાં રંગ પરિવર્તન પણ જોવા મળે છે. પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થની ભૌતિક અવસ્થા એમાં ફેરફાર થાય, પદાર્થનો જે રંગ છે એમાં ફેરફાર થઈ શકે અને તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે. પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય છે. અને રાસાયણિક પ્રક્રિયામાં કેટલીક વખતે વાયુ પણ ઉત્પન્ન થતા હોય છે, કે તેમાં કેટલાક વાયુ પણ ઉત્પન્ન થતા હોય છે. બાકી તો રાસાયણિક પ્રક્રિયા ઘણા બધા પ્રકારની છે. રાસાયણિક પ્રક્રિયાના ઘણા બધા પ્રકારો છે. એક સંયોગીકરણ પ્રક્રિયા, જે આપણે આવતીકાલે શીખીશું. રાસાયણિક પ્રક્રિયાના ઘણા બધા પ્રકારો છે. એક સંયોગીકરણ પ્રક્રિયા, બે